नमस्कार विद्यार्थी मित्रों, डिजिटल एजुकेशन बाय राठौर ब्रदर्स यूट्यूब चैनल में आप सबनु हार्दिक स्वागत है। आज आप भणीशू धोरण 10 विषय विज्ञान एनसीईआरटी प्रकरण नंबर 1 रासायणिक प्रक्रियाओं अने समीकरणों भाग 10। तो अपने अपना अगाउना वीडियो लेक्चर नी अंदर ऑक्सीडेशन अने रिडक्शन बंने प्रक्रियाओं विषय बात करी के ऑक्सीडेशन प्रक्रिया एटले के जे पदार्थ ऑक्सिजन मेळवे अने हाइड्रोजन गुमावे तो तेने ऑक्सीडेशन अने हाइड्रोजन मेळवे ने ऑक्सिजन गुमावे तो तेने रिडक्शन प्रक्रिया तरीके ओळखी शकाय। तो आपणे आपणा आजना वीडियो लेक्चरनी अंदर आ ऑक्सिडेशन अने रिडक्शन प्रक्रिया बंनेनी अलग अलग आपणे अगाउना वीडियो लेक्चरनी अंदर वात करी, तो आजना वीडियो लेक्चरनी अंदर बंने प्रक्रियाओ भेगी एटले के ऑक्सिडेशन रिडक्शन प्रक्रियाओ एटले के एने रेडॉक्स प्रक्रिया तरीके पण ओळखी शकाय छे। एटले के आ बंने प्रक्रियाओ विशे आपणे वात करवाना छीए। तो आपणे शुरू करीए आजनो वीडियो लेक्चर। तो के रेडॉक्स प्रक्रिया अथवा ऑक्सीडेशन रिडक्शन प्रक्रिया कोने कहे छे, योग्य उदाहरण द्वारा समझाओ। तो रेडॉक्स प्रक्रिया कोने कहेवाय छे, तो आपणे तेना व्याख्या विशे वात करिए। तो के जे प्रक्रिया में एक प्रक्रियकनु ऑक्सीडेशन थतुं होय અને બીજા પ્રક્રિયકનું રિડક્શન થતું હોય તો તેવી પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા અથવા ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા કહે છે। એટલે કે એક જ પ્રક્રિયા દરમિયાન બંને પ્રક્રિયા ઓક્સિડેશન અને રિડક્શન થતી હોય તો તેવી પ્રક્રિયાને, એટલે બે પ્રક્રિયા કહેવાય, એમાંથી એકનું ઓક્સિડેશન અને બીજાનું રિડક્શન થતું હોય તો તેવી પ્રક્રિયાને આપણે રેડોક્સ અથવા ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા તરીકે ઓળખી શકીએ છીએ। તો હવે આપણે તેના ઉદાહરણ વિશે વાત કરીએ। તો કે કોપર ઓક્સાઇડનું હાઇડ્રોજન સાથે જો હું ઉષ્મા આપું તો મને કોપર મળે છે વત્તા H2O મળે છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે કોપર ઓક્સાઇડમાંથી કોપર બને છે, કોપર ઓક્સાઇડમાંથી આપણને કોપર મળે છે। એટલે કે આ પ્રક્રિયા દરમિયાન કોપર ઓક્સાઇડમાંથી શું થાય છે, ઓક્સિજન ગુમાવે છે। અને આપણે અગાઉ વાત કરી કે ઓક્સિજન ગુમાવે અથવા હાઇડ્રોજન મેળવે તો તે પ્રક્રિયાને કઈ પ્રક્રિયા તરીકે ઓળખી શકાય, રિડક્શન। અને અહીંયા તમે જોઈ શકો છો હાઇડ્રોજન અણુમાંથી હાઇડ્રોજન ઓક્સાઇડ અથવા પાણી બને છે H2O। તો અહીંયા હાઇડ્રોજનનો અણુ શું કરે છે, ઓક્સિજન મેળવે છે। તો આ પ્રક્રિયાને આપણે કઈ પ્રક્રિયા, ઓક્સિડેશન પ્રક્રિયા તરીકે ઓળખી શકીએ। તો હવે આગળ આપણે બીજા ઉદાહરણ વિશે વાત કરીએ। તો કે આપણે લઈએ કે ઝીંક ઓક્સાઇડનું જો હું કોપર સાથે પ્રક્રિયા કરાવું કાર્બન સાથે તો મને ઝીંક અને કાર્બન મોનોક્સાઇડ, અહીંયા તમે જોઈ શકો છો કે ઝીંક ઓક્સાઇડમાંથી ઝીંક બને છે, એટલે કે અહીંયા ઓક્સિજન ગુમાવે એટલે કે આ પ્રક્રિયા થઈ રિડક્શન, અને અહીંયા ઓક્સિજન મેળવે છે એટલે કે કોપરમાંથી કોપર ઓક્સ કાર્બનમાંથી કાર્બન મોનોક્સાઇડ બને છે, એટલા માટે ઓક્સિજન મેળવે છે, એટલા માટે તે કઈક પ્રક્રિયા ઓક્સિડેશન। આ રેડોક્સ પ્રક્રિયા સમજવા માટે તમારે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાની વ્યાખ્યા યાદ રાખવી પડે, તો તમને ખબર પડે કે આ પ્રક્રિયાને ઓક્સિડેશન કહેવાય ને આ પ્રક્રિયાને રિડક્શન કહેવાય। અને મિત્રો, ખૂબ જ કન્ફ્યુઝન થાય છે આ ઓક્સિડેશન અને રિડક્શનમાં। તમે ઓક્સિડેશનમાં ખાસ યાદ રાખજો, હું વારાઘડીએ કહું છું, તમે ખાસ યાદ રાખજો ઓક્સિડેશન પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન મેળવે અને હાઇડ્રોજન ગુમાવે, જ
જ્યારે રિડક્શન પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજન મેળવે અને ઓક્સિજન ગુમાવે છે. આપણે હજી એક ઉદાહરણ વિશે વાત કરીએ તો કે હું મેંગેનીઝ ડાયોક્સાઇડનું હાઇડ્રોજન ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરું તો મને મેંગેનીઝ ક્લોરાઇડ વત્તા બે પાણીના અણુ અને ક્લોરિન વાયુ છૂટો પડે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે હાઇડ્રોજન ક્લોરાઇડમાંથી ક્લોરિન વાયુ બન્યો, એટલે કે તે હાઇડ્રોજન ગુમાવે છે. તો આપણે અગાઉ વાત કરી કે ઓક્સિજન મેળવે અથવા હાઇડ્રોજન ગુમાવે તો તે પ્રક્રિયાને આપણે ઓક્સિડેશન તરીકે ઓળખી શકીએ, એટલે કે આ પ્રક્રિયા થઈ આપણી ઓક્સિડેશન પ્રક્રિયા. અને અહીંયા તમે મેંગેનીઝ ઓક્સાઇડમાંથી આપણને મળે છે મેંગેનીઝ ક્લોરાઇડ, એટલે કે તેણે ઓક્સિજન ગુમાવ્યો અને ક્લોરિન મેળવો, એટલે કે ઓક્સિજન ગુમાવે, એટલે કે તે પ્રક્રિયાને આપણે રિડક્શન પ્રક્રિયા તરીકે ઓળખી શકીએ છીએ. તો આ આપણે વાત કરી પ્રક્રિયાઓ વિશે. હવે આ ઉપરોક્ત બધી જ પ્રક્રિયાઓમાં કોપર ઓક્સાઇડ, ઝીંક ઓક્સાઇડ અને મેંગેનીઝ ઓક્સાઇડનું અનુક્રમે કોપર, ઝીંક અને મેંગેનીઝ ક્લોરાઇડમાં રિડક્શન થાય છે જ્યારે H2 હાઇડ્રોજન વાયુ કાર્બન અને હાઇડ્રોજન ક્લોરાઇડનું અનુક્રમે H2O કાર્બન મોનોક્સાઇડ અને Cl2માં ઓક્સિડેશન થાય છે. એટલે કે એટલા અણુનું આપણે ઓક્સિડેશન આ પ્રક્રિયાઓમાં થાય છે. તો આ જ પ્રમાણે આપણે અગાઉ વાત કરી કે મેગ્નેશિયમની પટ્ટીનું દહન કરો તો આપણને મેગ્નેશિયમ ઓક્સાઇડમાં મેગ્નેશિયમનું ઓક્સિડેશન થાય છે, એટલે કે આ પ્રક્રિયા દરમિયાન મેગ્નેશિયમનું આપણે ઓક્સિડેશન થાય છે તેમ કહી શકીએ છીએ. તો આ જ પ્રમાણે લોખંડનું કટાવું અથવા તેનું ક્ષારણ થવું એ પણ એક પ્રકારની રેડોક્સ પ્રક્રિયા. એટલે તમારા ઘરમાં કે ગ્રીલમાં કમેચા લોખંડ હોય, જાળીમાં ગ્રીલમાં, તો તે લોખંડની ગ્રીલ હોય તો તેનું કટાવું તે પણ આપણે રેડોક્સ પ્રક્રિયા જ છે. એટલે કે આપણા રેડોક્સ પ્રક્રિયા આપણા રોજિંદા જીવનમાં પણ ઉપયોગી છે. તો જે પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયા થતી હોય તો તેને આપણે રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખી શકીએ છીએ. તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, અમારો વિડીયો લેક્ચર જોવા માટે, આવા નવા નવા વિડીયો લેક્ચર જોવા માટે અમારી ચેનલ સાથે જોડાઈ રહો. અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.